નમસ્તે દર્શક મિત્રો, તમારું સ્વાગત છે. સુરતમાં મનપાના બે કર્મચારીઓ સહિત ચાર લોકોને કાર ચાલકે ઉડાવ્યો. સુરત શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં બની અકસ્માતની ઘટના. આદર્શ પછાત વર્ગ મહોલ્લામાં બની ઘટના. કાર ચાલકે મહિલા સહિત ચાર લોકોને લીધા હડફેટે. કાર ચાલક દારૂના નશામાં અકસ્માત કર્યો હોવાનું અનુમાન. ઘટનાની જાણ થતાં અઠવાલાઇન્સ પોલીસ ઘટના સ્થળે દોડી આવી. પોલીસ દ્વારા કાર ચાલકની અટકાયત કરવામાં આવી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. એમાં શું છે, ઘટના તો બહુ મને આઈડિયા નથી. હા, જેવું અમને સમાચાર મળ્યા કે ભાઈ અમારા ઘર પાસે ગલીની અંદર કોઈ ફોર વ્હીલવાળા વ્યક્તિએ આવું એક્સિડન્ટ કર્યું છે, એમાં ચાર વ્યક્તિને વહી ગયું હતું, એમાં અમારા ભાઈ થાય છે. હું એમનો જમાઈ થાઉં છું. એકચ્યુઅલી હું મારા કામના માટે ભટાર ગયો હતો, મને રસ્તામાં ફોન આવતા હું અહીંયા આવ્યો છું. એ ઠોઈકી છે, લગભગ કંઈક ડ્રિંક કરેલો હતો, 35-40 વર્ષનો હશે હીરોએ. અને લગભગ કંઈક ડ્રાઈવર છે કે કાં વોચમેન છે, એ કંઈક કઈ હિસાબથી હિસાબે આટલો ફાસ્ટ ટર્ન માર્યો તે આઈડિયા નથી. એમાં એમને આ વધારેમાં વધારે રાજુભાઈને વાગ્યું છે. ચાર જણને, મારા ખ્યાલથી ચાર જણને ઈજા થઈ છે. એમાં રાજુભાઈ છે, પેલા બેન છે, એ બીજા SMCના સફાઈ કર્મચારી છે, પ્રવીણભાઈ ને શશીભાઈ. આડસ પછાત વર્ગ સોસાયટી, આ ગોકુલમ ડેરી પાસે.